नमस्ते, जय माँ महादेव। तन्ना एजुकेशन की बस गोंडल पाठ चार ससलानी पाछड़ तेना विषे आपणे स्वापोथी नी अंदर अभ्यास करीशुं। हवे जुत्ताजीना दाक्तरवाळुं गीत हतुं ते गीत उपरथी थोड़ाक प्रश्न आपेला छे, ए प्रश्न आपणे अहींया जोशुं। चलो, जुत्ताजीना दाक्तर गीतमां क्या डॉक्टरनी वात करवामां आवी छे? आँखना, नाकना, कानना के चप्पलना? तो के चप्पलना। पछी बीजू, नीचेनामांथी जुत्ताजीना दाक्तर कोने कहेवाय छे? तो के मोची, सोनी, लोहार के दर्जी? तो के मोची। पछी प्रश्न नंबर बे, खाली जग्या पूरो। पेलू, जुत्ताजीना दाक्तर माप आपो खाली जग्या, ताव के नाड़ी? तो के मापो जराक नाड़ी, नाड़ी शब्द नीचे लीटी, नाड़ी। पछी त्रीजू, सॉरी बीजू, दवा करो ने सारी, मने हाल जग्या वारे वारे डंखे। शू करे छे? वारे वारे डंखे छे। पछी छे प्रश्न नंबर त्रण, वाक्य खरा छे के खोटा ते राइट रोंग नी निशानी करीने जणावो। डॉक्टर चप्पलनी दवा करशे, साचू के खोटू? डॉक्टर होय ए चप्पलनी दवा करे? તો કે ખોટું। પછી બીજું, બાળક જુત્તાજીના ડાક્ટરને સોરી કહેશે? તો કે ખોટું। પછી પ્રશ્ન નંબર ચાર, યોગ્ય જોડકા જોડો। પેલું અ અને બ, તો પેલું મોચી, તો મોચી શું કરશે? કપડાનો ડાક્ટર, જૂતાનો ડાક્ટર, વાળનો ડાક્ટર કે સ્વચ્છતાનો ડાક્ટર? તો મોચી છે તે શેનો ડાક્ટર હતો? તો કે જૂતાનો। પછી દરજી, કપડાનો ડાક્ટર, વાળનો ડાક્ટર કે સ્વચ્છતાનો ડાક્ટર? દરજી છે તે શેનો ડાક્ટર છે? તો કે કપડાનો। પછી વાળંદ છે તે વાળનો ડાક્ટર છે કે સ્વચ્છતાનો? તો કે વાળનો। પછી સફાઈ કામદારમાં સ્વચ્છતાનો ડાક્ટર, તેમાં સ્વચ્છતાનો ડાક્ટર। સરસ, હવે પ્રશ્ન નંબર પાંચ છે તે આપણે બોર્ડમાં જોશું। ચલો, પ્રશ્ન નંબર પાંચ હવે આપણે બોર્ડમાં જોઈએ। ચપ્પલને કોઈ ટેવ નખાવી છે? લખો એનો જવાબ। ચપ્પલ બાળકને વારે વારે ડંખે છે, વારે વારે ડંખે છે, ચપ્પલ ડંખવાની ટેવ નઠારી છે, નઠારી એટલે કે ખરાબ છે। પછી બીજું, બાળક કોને થેન્ક યુ કહેશે અને શા માટે? તો બાળક જુત્તાજીના ડાક્ટરને થેન્ક યુ કહેશે, કારણ કે તે તેના જૂતાને ઠીક કરશે, બાળકને તે ડંખે છે, તેની આ નઠારી ટેવને દૂર કરશે। પછી
છે ત્રીજો પ્રશ્ન ચપ્પલ બીમાર કેવી રીતે પડી શકે છે વિચારો અને લખો તો લખો ચપ્પલ તૂટી જાય ચપ્પલ તૂટી જાય અથવા તો ડંખે તો તે બીમાર પડ્યા કહી શકાય ચપ્પલ તૂટી જાય અથવા તો આપણને ચપ્પલમાં નથી લાગતું હોય એવું થાય તો આપણે કહી શકીએ કે ચપ્પલ બીમાર પડ્યું છે પછી ચોથું આપણે ક્યારે કોઈને થેન્ક યુ કહીએ છીએ તો કે શા માટે કહીએ છીએ થેન્ક યુ આપણે તો આપણે કોઈ મદદ કરે આપણને કોઈ મદદ કરે અથવા આપણું કોઈ કામ કરી આપે તો આપણે તેમને થેન્ક યુ કહીએ છીએ કારણ કે એ ટેવ સારી છે આ ટેવ સારી છે હવે જો પાંચમો પ્રશ્ન શું કે છે સારી નઠારી સુધારી આવા બીજા ત્રણ ચાર શબ્દ લખો સારી નઠારી સુધારી છે આ ત્રણ ચાર શબ્દ લખવાના છે તો આપણે લખશું જવાબ અમારી તમારી બીમારી વધારી ઉતારી વગેરે પછી છે છઠ્ઠું થેન્ક યુ જેવા બીજા ચાર પાંચ શબ્દો યાદ કરો અને લખો હવે આપણે રોજબરોજના દિવસ દરમિયાન આપણે બોલતા હોય કે થેન્ક યુ તો થેન્ક યુ સિવાય બીજા કયા શબ્દ બોલતા હોય આપણે સોરી ગુડ આફ્ટરનૂન ગુડ નાઇટ ગુડ મોર્નિંગ જેવા શબ્દ આપણે બોલતા હોઈએ ને તો લખો સોરી વેલકમ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ બાય બાય વગેરે જો સોરી વેલકમ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ બાય બાય વગેરે આવા શબ્દ છે તે આપણે રોજ બરોજ દિવસ દરમિયાન બોલતા હોઈએ છીએ તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 છે તેના 6 પ્રશ્ન પૂરા થાય છે ચલો પ્રશ્ન નંબર 5 બોર્ડમાં જોયા પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 6 ચિત્ર ઓળખો અને શબ્દ બનાવો તો ચલો પહેલું ચિત્ર શેનું છે આપણે પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર ઓળખ્યા હતા અને લખ્યા હતા આપણે તો લખશું પહેલું ચિત્ર બારમાસી પછી બીજું નાક ત્રીજું બગલો પછી ચોથું ધજા પાંચમું દડો છઠ્ઠું ઝાડ સાતમું ટિફિન આઠમું ગાડી નવમું આંખ આંખ ક્યાં ગઈ દેખાય છે કોઈને બાળકો આંખ દેખાય છે ને ક્યાં છે
क्या क्या छे? आक, पछी केरी, पछी कातर, अने छेले शू बाकी रह्यू? शरणाई। જો પ્રશ્ન નંબર 7 નીચે આપેલા ચિત્રોમાં આપેલા વાક્યો વાંચો અને તેનું અનુલેખન કરો દૂધનો કપ આપેલો છે તેની અંદર તમને 5 વાક્ય આપેલા છે એ પાંચે પાંચ વાક્યો એમાંથી જોઈને સારા અક્ષરે લખવાના છે તો ચલો હું અહીંયા લખું છું દૂધ મને શક્તિ આપે છે પછી બીજું દૂધ પીવો સ્વસ્થ રહો પછી ત્રીજું મને હળદર વાળું દૂધ ભાવે છે પછી ચોથું હું રોજ દૂધ પીઉં છું દૂધ શક્તિદાયક છે દૂધ મને શક્તિ આપે છે દૂધ પીવો સ્વસ્થ રહો મને હળદરવાળું દૂધ ભાવે છે હું રોજ દૂધ પીઉં છું દૂધ શક્તિદાયક છે બીજું મમ્મીનું ઘર પપ્પાનું ઘર પછી નાના મોટા સૌ બધાનું ઘર પછી ઘર ટાટ તડકા અને વરસાદ સામે રક્ષણ આપે છે ઘરમાં પરિવારના બધા સભ્યો રહે છે મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે દોસ્ત અને મહેમાનોને મારા ઘરે આવવું ગમે છે રમવાનું જમવાનું વહાલ કરવાની જગ્યા મારું ઘર પછી ત્રીજું ઝાડ આપેલું છે ઝાડની અંદર લખેલું છે ઝાડ છાંયો આપે છે ઝાડ છાંયો આ
આપે છે. બીજું, ઝાડ આપણને ફળો આપે છે. ત્રીજું, ઝાડ ઔષધિ આપે છે. ઝાડ લાકડું પણ આપે છે. ઝાડ હવાને ચોખ્ખી રાખે છે. પછી ઝાડ વરસાદ લાવે છે. ઝાડ છાંયો આપે છે. ઝાડ આપણને ફળો આપે છે. ઝાડ ઔષધિ એટલે કે દવા આપે છે. પછી ઝાડ આપણને લાકડું આપે છે. ઝાડ આપણને ચોખ્ખી હવા આપે છે. અને ઝાડ વરસાદ લાવે છે. પછી છે બગીચો. તો બગીચો સુંદર સ્થળ છે. બગીચો સુંદર સ્થળ છે. ત્યાં ઘણા બધા ઝાડ છોડ હોય છે. ત્યાં ઘણા બધા ઝાડ છોડ હોય છે. બગીચામાં ફૂલો ખીલે છે. પછી ફૂલોથી બગીચો સુંદર લાગે છે. ફૂલોથી બગીચો સુંદર લાગે છે. બગીચામાં લોકો આવે છે. પછી ત્યાં બેસીને તાજગી અનુભવે છે. ત્યાં બેસીને તાજગી અનુભવે છે. સરસ. અહીંયા આજે આપણે પાના નંબર 56 સુધી જોયું. પાના નંબર 53, 54, 55 અને 56 સુધી જોયું. પાના નંબર 57 પરનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આવજો.